ગવાસત ખાતે આવેલ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નીચે પડી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના જંબુસર હાઈવે પર આવેલ ગવાસત ગામ નજીક આવેલ બેલ ગ્રેનાઇટ સિરામિક્સ કંપનીના મહારાષ્ટ્રના કોન્ટ્રાક્ટર દ્વારા પતરાના શેડની કામગીરી કરવામાં આવી રહી હતી. જે કામગીરી અર્થે ગતરોજ મહારાષ્ટ્રી બે શ્રમજીવી રોહિત શર્મા અને જગદીશ કંપની ખાતે આવ્યા હતા અને પતરાના શેડની કામગીરી કરી રહ્યા હતા. કામગીરી દરમિયાન શ્રમજીવીનો પગ સડી ગયેલ પતરા પર પડતા બંને શ્રમજીવી ઉપરથી નીચે પટકાયા હતા, જેમાં રોહિત શર્માને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે જગદીશને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ વડુ પોલીસ મથકમાં કરવામાં આવતા વડુ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક રોહિતના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે વડુ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેલ ગ્રેનાઇટ સિરામિક્સ કંપનીમાં કામ કરતા અન્ય શ્રમજીવીએ જણાવ્યું હતું કે રોહિત શર્મા અને જગદીશ ગતરોજ જ કામ કરવા માટે મુંબઈથી આવ્યા હતા અને પતરાની સીટોનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પતરું તૂટી જવાના કારણે બંને શ્રમજીવીઓ નીચે પટકાયા હતા અને રોહિત શર્માને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય શ્રમજીવીને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સેફટીના સાધનો તો આપવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી પૂર્ણ કરી બંને શ્રમજીવી ઉપરથી નીચે ઉતરી રહ્યા હોવાથી સેફટી બેલ્ટ કાઢી નાખ્યો હતો. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.